તેમજ વિવિધ ટેબલોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જોકે આ કાર્યક્રમ અને પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને કૃષિમંત્રી આરસી ફળદુએ જિલ્લાવાસીઓને અને દેશની જનતાને શુભેચ્છાઓ પાઠવી હતી સાથે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ખેડૂતોને સારા ભાવ આપવા સરકાર કટિબદ્ધ છે કેટલાક લોકો વયમનુષ્ય ફેલાવવાનું કામ કરી રહ્યા છે અગાઉની સરકારોએ યુવાનોને મતબેંક તરીકે તેનો ઉપયોગ કરતા હતા આજે યુવાનો અને આમ પ્રજાને લાભ મળી રહ્યો છે ગુજરાત સમગ્ર દેશનું રોલ મોડલ છે નારી શક્તિનું કામ ગુજરાતની સરકાર કરી રહી છે બનાસકાંઠા જિલ્લાના ચાર પોઈન્ટ પચાસ લાખ પશુપાલકો સિત્તેર લાખ દૂધ ભરાવી રૂપિયા છસ્સો કરોડની કમાણી કરે છે ચૌદસો તેર કરોડની સબસિડી પિયત માટે બનાસકાંઠાના ખેડૂતોને આપી છે ત્રેવીસ હજાર ચારસો બાવીસની આઈ પોર્ટલ યોજનાનો લાભ બસો કોલ્ડ સ્ટોરેજ બનાવવા સરકારે સબસિડી પણ પૂરી પાડી છે તીડીના કારણે થયેલા પાક નુકસાન માટે સરકારે ખેડૂતોને સહાય આપી છે કૃષિમંત્રી આરસી ફળદુને આજે પત્રકારોએ ભાજપમાં ધારાસભ્ય મધુશ્રી વાસ્તવના વર્તન બાબતે પૂછતા તેઓએ બોલવાનું ટાળી આ બાબતે કાલે જવાબ આપીશું તેમ કહી નો કોમેન્ટ કહી ચૂપકીદી સેવી હતી દાંતીવાડા પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં હૃષ્ઠપૃષ્ટ ચાર વિદ્યાર્થીનીને ચક્કર આવતા તત્કાળ સારવાર અર્થે તેને ખસેડાયા હતા દેવ કાલેટ તેમજ વિકાસ પ્રજાપતિ સાથે રાજગજ્જર લાઈવ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા